Namo Noe Sauriyantanam, 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 Namo Noe Omkaram Indu Sanyavta Nityam Jayanti Yogina Kamadam Okshadam Che Omkaray Namo Namo Manginam Bhagavan Yero Manginam Gautamurvi Manginam Kunkundari Ujendra Mursu Manginam Namasamari Sadaan Swanam Bhutya Chakasti Chit Sohavai Bhavaya Sarvama Vibhava Niyutani Dhatashi Vamai Sahar Basen Avun Trishgata Ha? Ești mai mare decât mine. Bămăvi. Jou tătari vi pai chidanti, e cam bând mău care, so nishanko chida samai trimani vo. Je karma bândan moh karta, pad chare chedto, jin murti teshn karahi समकित दृष्टि जानबो हां ठीक है सम्यक दृष्टि એટલે અંતર્મુખની દૃષ્ટિ જેને ચૈતન્યની થઈ છે બહિર્મુખ જે ઇન્દ્રિય આદિના વિષુ તરફનો જેને વલણ છૂટી ગયું છે હોય છે પણ એનું વલણ છૂટી ગયું છે હા હા જે આત્મા વિનાયક આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદનો દોર જે શાશ્વત ધ્રુવ તેના તરફ જેના વલણ વળ્યા છે એ વલણ આત્મામાં છૂકવે છે આત્મા પૂર્ણાનંદનો નાદ છે તેનું વલણમાં એને આદરે છે જેની વાત ભાઈ આ આંખના વિષયથી આમ ઇન્દ્રિયોના વિષયો આંખથી આમ જોવે શરીર સ્થૂળ પુષ્ટ પાતળું જાડું એ આંખથી જોવે એ તો પર્વ કુદરત દેખાય છે આંખનો વિષય છે એ તો કુદરત જણાય છે આનું આ શરીર સુંદર છે ને આવું નવું છે ને આવું નવું છે આ એ ઇન્દ્રિયનો વિષય પણ જેને અંતરમાંથી રુચિથી છૂટી ગયો છે અને અનિન્દ્રિય એવો ભગવાન છતાંયની હિંસા ન કરવી એનો અર્થ કે છતાંયમાં પોતે પણ છે કે નહીં એને જેટલું ને જેવડું એનું સ્વરૂપ છે તેટલું ન માનતા અધિક ઓછું વિપરીત માને તે આત્માની હિંસા છે અહીંયા એ કહે છે કે આત્મા જેને સમ્યક દ્રષ્ટિ થઈ દ્રષ્ટિ સમ્યક ચૈતન મૂર્તિ પૂર્ણાનંદનો નાથ બહિર્મુખ દ્રષ્ટિ છૂટીને અંતર્મુખ થઈ છે એવું જે સમ્યક દ્રષ્ટિ સચ દ્રષ્ટિ સત સ્વરૂપ જે પૂર્ણ પ્રભુ આત્માનો એનો જેને સ્વીકાર થઈને સમ્યક દ્રષ્ટિ થઈ છે તે સમ્યક દ્રષ્ટિ ટંકો ઉત્કિરણ એવા એ જ્ઞાયક ભાવમયપણાને લીધે એની દ્રષ્ટિમાં તો શાશ્વત ટંકો ઉત્કિરણ એટલે એ જ્ઞાયક ભાવમય પણ જેનો વિષય જ્ઞાયક ભાવ છે જેનો વિષય નિમિત્ત નહીં રાગ નહીં પર્યાય નહીં આવી વાતો છે બહારના વિષયોથી જયારે રૂચિથી મરી જાય છે ત્યારે અંદરની રૂચિથી જીવતો થાય છે અંદરની રૂચિને મારી નાખીને પાંચ ઇન્દ્રિયના વિષયની રૂચિમાં જાય છે ત્યારે આત્માનું એને મરણ કરી નાખે મરણ તો લાવ્યું છે ને કાલ બપોરની વાત પછી ત્યાં આવી હતી
நிருத்ராமூர்த்திக்காரர் சொத்து வரராஜ வார்த்தை. નિઝરામ નો કાળ એક નથી, એનો અર્થ લોકો એમ કરે છે કે એક જ જીવને નિઝરા ભિન ભિન એમ નથી, ભિન ભિન જીવને નિઝરા નો કાળ જુદો જુદો છે એ બતાવો. હા હા, પછી ત્યાં તરફ કાઢ્યો છું ભાઈ તત્વ મીમાંસામાં તત્વ રાજવાથી. હા, કાળ તો જે સમય મુક્ત થવાનો તે છે, પણ ત્યાં એવી વાત છે કે કાળનો નિયમ નથી, કાળનો નિયમ નથી. પણ એ નિયમ નથી એટલે તો એક એક જીવની ભિન્ન ભિન્ન જાતના કાળને નિયમ નથી. કોઈ ભવિને અલ્પકાળે કેવો જ્ઞાનનો કાળ આવે, અને કોઈને વિશેષ કાળ, એ તો પોતાની યોગ્યતાને કારણે છે. એ કાળ આખો આપાછો થાય એમ ત્યાં કહેવાનો આશય નથી. સમજાણું કાંઈ જૈન તત્વ મીમાંસામાં આવે છે. કાલ બપુ જાણ્યું છું ને, આયુષની વાત ત્યાં નથી, તેમ આયુષ ઘટે ને આરોગ્ય થાય એ વાત નથી. પ્રત્યેક ભવી જીવની નિદ્રાનો કાળ તો તે સમય મોક્ષનો કાળ તે છે જ, પણ બધા ભવી જીવને એક સરખો ન હોય. કોઈને અલ્પ અસિંગપણે અભાવમાં એનું મોક્ષ થાય, કોઈને અનંત ભવે મોક્ષ થાય, કોઈને સંખ્યાત ભય, કોઈ એક બે ભવે. એમ કાળનો તો નિયમ જ છે, પણ તે તે ભવિ ભિન્ન ભિન્ન જીવને માટે કાળની ભિન્નતા છે. કાળે આવ્યું હતું કાલે. હા, અહીંયા એ કે છે કે ભગવાન આત્મા જે શાશ્વત વિનાયક ભાવ છે, એક ટંકુત કરના એવો શાશ્વત એવો એક બે નહીં. વિનાયક ભાવ મય પણ લીધી, વિનાયક ભાવ મય પણ જાણું. દ્રષ્ટિમાં તો વિનાયક ભાવ મય જેની દ્રષ્ટિ થઈ છે, એવું જે સમ્યક દ્રષ્ટિ. શું કરવું આ કાલ પુસ્તને સુધાર મળી, જે બધું આવતું કાળે થાય ને અકાળે થાય સ્વભાવ, પણ એને જાણીને જ અંદર અંદર જવાનું છે, એ કરવાનું છે. અંતર્મુખ વળવાનું છે. પ્રકારનું કાળે અકાળનું જ્ઞાન કરીને જવાનું છે અંદરમાં. જ્યાં જ્ઞાયક ભાવ પૂર્ણાનંદનો નાથ શાશ્વત પડી વસ્તુ પડી છે અંદરમાં, તેની દ્રષ્ટિ થઈ તેને સમ્યક દ્રષ્ટિ. એક જ્ઞાયક ભાવ પણ આને લીધી, કર્મબંધ થવાથી કર્મબંધ સંબંધી શંકા કરનારા, મને કર્મ બંધાશે મને કામ થશે એવી શંકા કરનારા, જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો સંધિ અથવા ભય કરનારા, મિથ્યાતાદી ભાવોનો પાઠમાં ચાર શબ્દ છે, અહીંયા ચાર શબ્દને ખુલ્લું નથી મળ્યું. મિથ્યાત આદિ એટલે મિથ્યાત અવરત કસાય ને એવું, ત્યાં પ્રમાદ ન લેવો, પ્રમાદ કસાય ના જાય. સમજાણું કઈ, મંદના કારણ પાંચ છે, મિથ્યાત અવરત પ્રમાદ કસાય ને એવું, પણ અહીંયા ચાર પાઠમાં ચાર છે ને, સતારી સિમંતી છે ને, તેને પ્રમાદ ને કસાયમાં નાખ્યો છે. મિથ્યાત અવરત કષાય યોગ તેનો નાશ કરનારા છે. મિથ્યાતાથી ભાવો તેનો અભાવ હોવાથી નાશ કર્યો છે એને, એથી એનો અભાવ છે. સમ્યક દર્શન આત્માનું દર્શન થતા ભગવાન જ્ઞાયક સ્વરૂપ પરમાત્મા
એનું અંદર જ્ઞાન ને અનુભવ પ્રતીત થતા તે નિસંદેહપણે રહેનારો તેને મિથ્યાતાચાર નો અભાવ હોય છે. એટલે પાઠમાં એમ લખ્યું છેદે છે ને, છિદંતી ચતારી પાય છિદંતી. અહીં કહ્યું કે ભાવો નો તેને અભાવ હોવાથી ભાઈ એનો અર્થ એ છે જેને આત્મા દર્શન થયા છે સમ્યક ચૈતન્યનું, એને મિથ્યાત્વ પ્રમાણે કષાયનો ભાવ તેને પોતામાં નથી. થાય છે જરી અવરતાદીનો ભાવ તેનો તે જાણનાર રહે છે. મિથ્યા તો છે નહીં, ચારને છેદવાનું કેમ થાય? તો પાઠમાં એ છે મિથ્યાત અવરત કષાયન યોગ એને છેદે છે. સમ્યક દ્રષ્ટિ ભાષા દેખો યોગને છેદે છે. યોગ તો 13મા ગુણ સ્થાન સુધી રહે છે. અહિયાં તો પૂર્ણાનંદ નો નાદ પ્રભુ સર્વજ્ઞ સ્વભાવીની જ્યાં દ્રષ્ટિ થઈ છે એને લઈને મિથ્યા તો છે નહીં, અવરોધ ને કષાય ને યોગ છે તેને પણ છેદે છે. એટલે કે એને ઇતના પ્રકારનો ઉત્પન્ન થવા દેતો નથી. આવી વાતો સમ્યક દ્રષ્ટિનો નિશંક નો ગુણ નું વર્ણન છે. નિશંક ગુણ નથી, નિશંક પર્યાય છે. સમ્યક દર્શન ની નિશંક એક પર્યાય છે, પણ એને ગુણ તરીકે કહીને ચિહ્ન કહ્યું ને સંકેત નું. સમ્યક દ્રષ્ટિનો એ ચિહ્ન છે, એંધાણ છે, લક્ષણ છે. હા હા, જેને આત્મા પૂર્ણાનંદ નો નાથ નિશંકપણે દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો એની નિશંકતા નિર્ભયતા ચાર ભાવને છેદનારી છે. મિથ્યા તો છે જ નહીં, પણ અહીં તો એવા ત્રણ છે એનો અભાવ હોવાથી એમ કીધું ને. પર્યાયમાં છે પણ દ્રષ્ટિના વિષયમાં તેનો અભાવ હોવાથી. હા હા હા, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર આવે છે ને શ્રીમદમાં. અંતર્મુખ દ્રષ્ટિ જ્યાં થઈ અને કરવાનું તે છે, બાકી બધી બહિર્મુખના જ્ઞાન ને બહિર્મુખની પ્રતીતિ અને ઇન્દ્રિયોના જોવાના દેખાય ને એ બધું ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ પણ એ છે. અહીંયા તો અતિન્દ્રિય જ્ઞાયમય ભાવ પ્રભુ એનો જેને અંતર્મુખ થઈને સ્વીકાર થયો ને અનુભવ થયો દ્રષ્ટિ થઈ તે નિશંક છે. એ જીવ નિશંક શંકા કરનારા એનાથી રહી છે. એને મિથ્યાતાદી ભાવો તેનો અભાવ હોવાથી છે. કર્મબંધ સંબંધી શંકા કરનારા એટલે જીવ નિશ્ચિતી કર્મ વળી બંધાયો છે એવો સંદેહ અથવા ભય મિથ્યાદારી ભાવનો તેના ભાવ અબંધ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે. સમજાણું કઈ? જેને સંગત દર્શન થયું અંદર એને તો યોગને કાપ્યો છે કે છે, યોગને છેદ્યો છે. કેમ કે અબંધ અયોગી ભગવાન આત્માનું સ્વરૂપ છે. એની વાત બહુ ભાઈ, આખી દુનિયાથી વૈરાગ પામી અંદરમાં જાય. વૈરાગ નો અર્થ દુનિયા એટલે પુણ્ય પાપના વિકલ્પો. પુણ્ય પાપના જે વિકલ્પ છે ને તેનાથી અંદર જવું એ વૈરાગ. વૈરાગ એટલે કઈ બાયરી છોકરા છોડીને થઈને વૈરે એમ નહીં. હા 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 હા,
गुलाब सिंह भाई पास कार बन गया था। हाँ हाँ पूजा सा आए कि तो कैम से गुलाब सिंह आए कोई रो मिट साधन कहीं किरू न तो ना उस साथी आज न उभी रही का आए कि तो गुलाब सिंह सही नहीं थी थी बापा आई थे तू कौन छोड़ने जो कोई हम जो तो नहीं है कौन जो ये तो बाप तू क्या परने जो आधार से ये पे परा दिन का थे अंतर जो आमा जा तो क्या सम्यक दर्शन सिखाई से સ્પર્શ ઇન્દ્રિયનો એક ભોગ છે માટી છૂટ્યો માટે ઇન્દ્રિયનો વિષય છૂટી ગયો એમ નથી અણિન્દ્રિયો જે ભગવાન આત્મા એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનું વર્ણ છૂટીને અંદર જાય એકલા ભોગનો એમ નહીં અણિન્દ્રિયની છે ને અને જીતેન્દ્રિય કહ્યું ને ભાઈ એકત્રી ગાથા એકત્રી જીતેન્દ્રી સંકેતી જીતેન્દ્રી છે એટલે દ્રવેન્દ્રિય જળ માટીયા ભાવેન્દ્રિય એક એક વિષયને જાણનારી અને એ વિષયને જણાવવા યોગ ભગવાનને વાણીને દેવગુરુ શાસ્ત્ર કોઈ શ્રી કુટુંબ પરિવાર દેશ એ બધો ઇન્દ્રિય છે હા 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 એને જોવા તરફનો નત છોડી દઈ હા હા અને જે જોયો નથી કોઈ દી એને જોવામાં નજર કર એમ નજર કરતા નજર ના સમ્યક દર્શન થાય છે અને એ સમ્યક દર્શનમાં નિશંકતા એવી આવે છે મને કર્મબંધન છે એ દ્રષ્ટિ છૂટી જાય છે આવી વસ્તુનું સ્વરૂપ છે આનું આ કઈ કોઈ પક્ષ ને પંથ નથી વસ્તુનો સ્વરૂપ જ આનું છે પ્રભુ મિથ્યાત આદિ એટલે પાઠમાં ચાર શબ્દ છે ને એટલે આ મિથ્યાત આદિ એટલે ચાર લેવા આદિમાં મિથ્યાત અવરોધ કશાય ને યોગ એમ લેવું એ ચારેના ભાવનો તેને અભાવ વાળી ભાગ દેખો વાહ અવ્રતનો કષાયનો યોગનો પણ જ્ઞાનીને અભાવ વાટી આ જેની વાત છે પ્રભુ આ તો અંતરના માર્ગની વાતો ત્રણલોકના નાથ તીર્થંકરો નહીં દીવધનીમાં આવ્યું છે બાપુ બહારથી મરી જવું પડશે એને અંદર જીવતો જાગતી જોતને જો જગાડવો હોય તો મારી ઇન્દ્રિયના વિષય તો પરાધીન પૂદગલ ને જોનાર છે આંખ થી પૂદગલ જ્ઞાન થી પૂદગલ રસ થી પૂદગલ સ્પર્શ થી પૂદગલ કાન થી પૂદગલ એ પણ ઇન્દ્રિયને આધીન થવામાં ફી થાય છે જ્ઞાન થાય છે પોતાનું પણ ઇન્દ્રિય આધીન થઈને પૂદગલનું જ્ઞાન થાય છે એમાં આત્માનું નથી તેથી અહીં કહ્યું કે ચાર ભાવનો તેને અભાવ હોવાથી ચાર ભાવનો અભાવ થઈ ગયો તો સિદ્ધ થઈ ગયા દ્રષ્ટિમાંથી તો અભાવ થઈ ગયો છે એની વાત છે ભાઈ પ્રભુના માર્ગ છે સુરાના એ કાયરના ત્યાં કામ નથી દુનિયાના પાંચ ઇન્દ્રિયના વિષયોના રસ જેને છૂટી જાય છે
ત્યારે તેને ભગવાન આત્માનો રસ આવે છે. એ આત્માનો રસ આવે છે એ પ્રતીતિ તેનો સમ્યક દર્શન છે. સમજાણું છે? ત્યારે લોકોએ બીજી વાત આખી કરી નાખી. બહારથી ઇન્દ્રિયો ઘટાડીને વિષય ઘટાડીને આ કર્યા ત્યાં ત્યાં એ ત્યાગ સમજે. પણ એ ત્યાગ ક્યાં છે? આ ત્યાગ તો સમ્યક દર્શન થતા ચાર ભાવનો ત્યાગ છે, તે ત્યાગ છે. એટલે કે આત્માના અંતર્મુખ થયા વિના આ ચારનો ત્યાગ થાય નહીં. અને એ અંતર્મુખ થયા વિના બહારનો ત્યાગ જે માને છે એ તો મિથ્યા ત્યાગ છે. સચિભાઈ આવી વાતો છે. પ્રભુ તો સચિદાનંદ પ્રભુ છો ને, આનંદ નો દોર છો ને, આનંદ ની પાઠ છો ને, અતેન્દ્રિય આનંદ ની અનંત અનંત આસપાન ની તો આસપાન શું બરફ એ તો 55 ની 60 માં ની પાઠ. આ તો અનંત 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 જેનો તોલ નથી એટલી પાઠ છે મોટી. રૂપી એટલું અનંત આનંદ અનંત જ્ઞાન અનંત શાંતિ 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 અનંત વિતરાગતા અનંત શાંતિ અનંત આનંદ અનંત પ્રભુતા અનંત દર્શન અનંત વીર્ય અનંત સત્તા એવો મોટો પ્રભુ શાશ્વત પાઠ છે મૂર્તિ. ત્યાં નજરો કરતા તેની નજર બંધી થઈ જાય છે, નજર બંધાઈ જાય છે ત્યાં. નજર બંધી નથી કેતા, એવો જ કોઈ સ્વભાવ છે કે ત્યાં નજર કરતા નજર બંધી થઈ જાય, નજરમાં આખો આત્મા પકડાઈ જાય છે. આ રીત છે જો સુજાન નદી કાળ ને કાળ ને શુભ સંસ્કાર એ બધું છે એની પર્યાયમાં, એમ જાણવું કરીને અંતર્મુખ ચૈતન ભગવાન પૂર્ણાનંદ પ્રભુ વિતરાગી બિંબ આખું ચૈતન પ્રતિમા છે તેની નજરો બંધી નજરને બાંધીને એટલે ત્યાં નજરોને નાખીને જે સમ્યક દર્શન થાય એ ચાર ભાવના ભાવને છેદનારો અથવા તેને ચારનો અભાવ આત્મા છેદનારો છે. પણ ટીકાકારે ન્યાય અંદરથી કાઢ્યો છે. ધર્મીને દ્રષ્ટિમાંથી જ્યાં ચૈતન્ય ભગવાન ભાવ્યા ભાષા પ્રતિ થઈ એને આ ચાર ભાવ તો છે નહીં કે છે, એના સ્વભાવમાં એ નથી, તેની દ્રષ્ટિના વિષયમાં નથી, એ દ્રષ્ટિમાં એ નથી. બહુ સરસ ગાથા છે. મિથ્યાતાની ભાવો છે ખરા હતા ખરા, તેને અભાવવાથી સમ્યક દર્શનમાં મિથ્યાત્મનો અભાવ ખરો. પણ અહીં તો કે છે કે અવરોધ કસાય ને યોગનો અભાવ છે આ બંને. એ જ્ઞાતા દ્રષ્ટામાં પણ રહી ગયો હોય છે સમજાણો, એની દ્રષ્ટિમાં ને દ્રષ્ટિની પરિણતિમાં એ ચાર નથી. શું કહ્યું? એ દ્રષ્ટિમાં અને દ્રષ્ટિના વિષયમાં અને દ્રષ્ટિની પરિણતિમાં એ ચાર ભાવનો અભાવ છે. સમ્યક દર્શનનું પરિણમન થયું એમાં મિથ્યાત્મનો તો ભાવ છે, પણ એમાં અવતને જો કૃષાયોગનો પણ એટલે અમુક અંશે ત્યાં અભાવ છે. અમુક રહ્યો છે કઈ અવર્ત કસાય ભાવ એ જ્ઞાતામાં જ્ઞેય તરીકે જાણે છે. આવી વાત છે.
મૂળ વાત ને મૂકીને બધી બહારનું આ વ્રત ને તપ ને આ ને આ એમાં તપ પાંદડા તોડ્યા પણ મૂળ હાજુ રાખ્યું. એ પાંદડા તૂટે પણ મૂળ હાજુ છે. 15 દિવસ પાંદડા પાછા પાલવી દેશે એમ બહારનો આ ત્યાગ કર્યો. આ છોડ્યું આ છોડ્યું રસ્તા પણ અંદર મૂળિયો તોડ્યું નથી મિથ્યાત્મનું. અને મૂળ એવો સમ્યક દર્શન તત્વ એને પકડ્યું નથી. એ થતા એને ચાર ભાવનો અભાવ હોવાથી નિશંક છે. એટલે કે હું જ્ઞાયક ભાવ છું એ જ નિશંક છે. એમાં રાગ ને અવરત ને કષાયુગ છું એમાંથી નિશંક છે એ હું નથી. જો આ સંકેત નો પેલો નિશંક હું છે પર્યાય કર્મ બંધ સંબંધી શંકા કરનાર એમ શબ્દ પડ્યો છે ને એ જ્ઞાયક ભાવપણાને લીધે દ્રષ્ટિમાં કર્મ બંધ સંબંધી શંકા કરનારા કે આ કર્મ થાય બંધ થશે આમાં એવા શંકા કરનારા એ ભાવનો જેને અભાવ છે. કર્મ વડે બંધાયો છું ખરેખર એવો સંદેહ જાયરો છું એવો સંદેહ છૂટી જાય અબંધ છું. હા 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 પ્રભુ મારું સ્વરૂપ તો મુક્ત છે એમ કે છે એમ જ પછી એક ગીતને નામ લીધું છે. હા હા એનો અભાવ હોવાથી ચાર લીટી છે પણ વાત ગજબની છે. જે કરવાનું છે તે જ કર્યું એવું જે સમ્યક દર્શન. હા 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 પછી કે અંદર પ્રવૃત્તિના અમુક પરિણામ રહ્યા હિંસાના થો વગેરે પણ એ પરિણામ તેની પરિણતિની પર્યાયમાં એનો અભાવ ગણ્યો થાય. નિર્મળ પ્રણતિ થઈ ને એમાં એનો અભાવ છે ભિન્ન રહ્યું. પણ અહીંયા તો સમ્યક દર્શન નો વિષય અને સમ્યક દર્શનની પ્રણતિ એમાં એ મિથ્યાત્મનો તો ભાવ છે પણ પ્રમાણ કશાને યોગનો ભાવ. અરે યોગનો અભાવ તો 14મે થાય ને. હા બને ભાઈ ભગવાન જ્યાં અબધ સ્પર્શ અયોગી એવો અનુભવ થયો ત્યાં યોગ એનામાં છે એ શંકા જ નથી. નિશંક છે. હા હા યોગ એ મારા સ્વરૂપમાં છે જ નહીં. હા એ આવી વાત મને અભાવ હોવાથી નિશંક છે. નિશંક કેમ છે કે આ ચાર ભાવનો અભાવ હોવાથી નિશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી. શંકાકૃત તેને બંધ નથી પણ તું નિદ્રા છે. હા હા એ જરી ઉદય આવી છે એને શંકા થતી નથી કે હું બંધમાં છું મને બંધ છે હું તો અબધ છું એવું નિશંકપણે રહેતા શંકાકૃત જે બંધ થતો તે એને નથી. હા હા ભારી આપી કામ વાત છે. ચાર લીટી છે બંધ શંકા તો નથી તેથી બંધ નથી પણ તે આવે છે જે ઉદયમાં એ ખરી જાય છે. શુદ્ધતાના સ્વભાવના આશ્રયમાં જ્યાં પડ્યો ત્યારે હવે કે છે થોડો જે અશુદ્ધનો ઉદય રહે છે એ ખરી જાય છે એને બંધ થાય છે એમ નથી. ચોથાથી એમ મુક્ત થયો દ્રષ્ટિમાં
મુક્ત છે એ પર્યાયમાં પણ મુક્ત થયો. જેવો મુક્ત સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં પણ અંશે મુક્ત થયો. આવું કામ સાધારણ માણસ ને લોકો એ મૂળ વાત ને મૂકીને બહાર માં પ્રવર્તન માં જોડી દીધા થઈ રહી મિથ્યાત્મા અને એમ માને કે અમને ધર્મ છે. જ્યાં ધર્મ ના મૂળ છે એની તો અહીં ખબર ન મળે. ધર્મ પર્યાય છે એનું મૂળ તો દ્રવ્ય છે. સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે જોયું. મારા છે તેનો અભાવ છે ને મારો તો નાથ પૂર્ણાનંદ મોનો સાગરથી હું છું. આવી વાત હોય છે કરતા થતો નથી. સ્વામિત્વના ભાવને લીધે રાગ આદિ હોય છે જોગ આદિ હોય છે પણ તેનો સ્વામી નથી તેથી કરતા થતો નથી. એ જોગનો એ કરતા થતો નથી. કેમ કે ભગવાન અબંધ સ્વરૂપ છે. અબંધ છે એમાં જોગ કેવો. આવી જે દ્રષ્ટિને અનુભવ થતા તેને જોગનો ઉદય છે જરી તે પણ થઈ જાય છે. એનો સ્વામી નથી તેમ એ જોગ કરવા લાયક છે તેમ કરતા નથી. દ્રષ્ટિની પ્રધાનતાથી અત્યારે કથન છે ને. હવે આવું સમજવું. જુઓ ને માણસ મરે છે રોગ. મોરબીમાં જુઓ ને ધમાલ ધમાલ મોરબી વાયર એવું પાણી છે તમે નળિયા ચડી ગયા બચી ગયા નળિયા ઉપર છાપરે હવે 15-20 હજાર માં. ક્ષણ પહેલા કઈ સ્થિતિ હતી ક્ષણ પછી ક્યાં થઈ ગઈ એ બધી નાશવાન છે એની દ્રષ્ટિ છોડી દે કે છે. ઇન્દ્રિયથી જોવાનું છે અને જાણવાનું આવ્યું છે એ પણ વસ્તુ છોડી દે. ત્યાં તો અનિન્દ્રિય એવો જે ભગવાન આત્મા એની જેને સન્મુખતા થઈને પ્રતીતિ અનુભવ પર્યાયમાં શાંતિ અને આનંદ આવ્યો છે એ જીવને પર્યાયમાં રાગાદી જોગાદી ઉદય દેખાય છે પણ એનો સ્વામી નથી એનો કરતા નથી. કરતા તે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામનો કરતા પૂરતા છે. આજે આ ચોથા ગુણસ્થાનની જ વાત આવે છે. આવી વાત છે ભાઈ. નવમી ગૃહકના દેવો મિથ્યા દ્રષ્ટિ એને પરસેન્દ્રિયનો ભોગ નથી છતાં તે અસંયમી છે. અહીંયા સંકેતી પાંચમા ગુણસ્થાનો અંતરનો આશ્રય લઈને જેને શાંતિ અને ચિત્તા પ્રવૃત્તિ છે એને વિષયની પ્રવૃત્તિ સ્પર્શાંદ્રિયની પણ ઘણી છે. બધાને બિલકુલ નથી નાની ઘણી છે છતાં તે અંદર ત્રણ કશા બે કશાયનો અભાવ ને આત્માની દ્રષ્ટિ થઈ તેથી તે સંયમી છે. અંશે સમી છે. એનો બિલકુલ 33 આગળ 31 આગળ છે. સ્ત્રીનો વિષય નહીં મનમાં કલ્પના નહીં એની. અને આહારની પણ કોઈ રાંધવું ને કમ એવું છે નહીં.
31,000 વર્ષે વિકલ્પ આવે આ રમો ત્યાં ત્યાં પણ અમર પાછી કંઠ આને હાર માટે તો કઈ જ માથા કુટ છતાં પાંચમા ગુણસ્થાનો હાર માટેની પ્રવૃત્તિ ના હોય છતાં તે અંદરમાં અંતર્મુખની દ્રષ્ટિમાં ફિરતા છે તેથી તેને સંયમી કહેવો આને આવી સ્થિતિ બિલકુલ નથી થતા એ અસંયમી છે એ અંતરની અપેક્ષા વાત છે સમજાવું કાંઈ હા 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 અંતર્મુખ નો આશ્રય થયો એ સમ્યક દ્રષ્ટિ લડાઈમાં ઉભો હોય તો પણ તે સમ્યક દ્રષ્ટિ એનો સ્વામી નથી હા 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 અને અંશે તેને સંયમ સ્વરૂપાચરણ રૂપી સંયમ પ્રજ્ઞો છે સ્વરૂપાચરણ રૂપી હા 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 નવમી દ્રેકના દેવો મિથ્યા દ્રષ્ટિ મહા શુક્ર દેશાથી સાધુ છે અધર્મલિંગી મિથ્યા દ્રષ્ટિ જૈન સાધુ મહાવ્રત પાલે ગયા ત્યાં ત્યાં તેને વિષય નથી રસનો નથી વર્ષનો નથી છતાં તે અસંયમી છે એ અંતરની અપેક્ષા એ વાત છે જેનો અંતર સુધર્યું નથી એનો બાયનો ત્યાગ તે ત્યાગ છે જ નહીં એમ કે છે અને અંતર જેનું સૂચનું છે તેનો બાય ત્યાગ હજી ન હોય કેટલો તો પણ તેના અંતરની દ્રષ્ટિને સુધારાને કારણે એને સંકેત એને સંયમી કહેવામાં આવે છે સમજાણું થાય ભય પ્રકૃતિનો ઉદય આવતા છતાં સમય દ્રષ્ટિ જીવ નિશંક રહે છે સ્વરૂપથી જૂ થતો નથી જેને નામ પાડ્યું છે કૃત્રિમ શરીરનું એવો દ્રઢ થઈ ગયો ઊંઘમાં એને કે સરળા હા હવે કાંઈ ક્યાં છે પણ એવો દ્રઢ થઈ ગયો કાંતિ હા હું ક્યાં છે કાંતો કોણ છે શરીર શરીરનું નામ કાંતિ પડ્યું છે તને કૃત્રિમ પડ્યું છે તો એનું કોઈ નામ હતું નહીં તો શરીર છે બીજાથી જુદું પણ સમજાવવા એને કાંતિ નામ પાડ્યું એવો દ્રઢ થઈ ગયો એમ યા કાંતિ ચૈતન્ય જેને જોઈને જાણી એવો દ્રઢ થઈ ગયો કે કોઈ ઠેકાણે પણ એ જાગૃત માંથી અંધારો આવતો નથી એને જેની વાતો બાપનું વાતો આત્મા આશ્રય સિવાય બધી વાતો ખોટી છે એ વાત અને આત્માનો જેને આશ્રય લીધો એને ભલે અસ્થિરતા કેટલી વિશેષ હોય તો પણ તે સમ્યક દ્રષ્ટિ અને નિશંક સંબંધ છે એ આમ હોવાથી તેને શંકાકૃત મન થતો નથી કર્મ રસ આપીને ખરી જાય છે આપીને છે ઉદય આવીને કરી જાય છે અથવા નિજળાધિકારમાં આવ્યું છે નિજળાધિકારમાં આવ્યું તું થોડું સુખ દુઃખ થાય કરી જાય છે બીજી કામ ત્રીજી હા હા હવે નિકાંક્ષિત ગુણની વ્યાથા કહે છે એ નિશંક નહીં કરી પહેલી જોદુ ન કરી કંખમ કમ ફળે સો તો સવદમે સો નિકંખો ઉછેદા સમાધિ થી મણેવ જે કર્મ ફળ ને સર્વધર્મ તણી ન કાંક્ષા રાખો ચિન્મૂર્તિ તે કાંક્ષા રહી સંકેત દ્રષ્ટિ જાણવો ટીકા કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એ જ્ઞાયક ભાવપણાને લીધે સંતતિ નહી છે પહેલાથી બધાએ કર્મ ફળો પ્રત્યે ઇન્દ્રિયના વિષયો આમ ચક્રવર્તીના રાજ હોય ઇન્દ્રના ઇન્દ્રાસન હોય એ કર્મ ફળ પ્રત્યે ઉદાસ છે
પ્રત્યે કાંક્ષા વિનાનો છે, એની કાંક્ષા નથી, ઈચ્છા નથી. કર્મના ફળ જે સામગ્રી ઇન્દ્ર ને ઇન્દ્રાસન મળે, ચક્રવર્તીના રાજ મળે, સંકેતીને તેની ઈચ્છા છે. જડના કર્મના ફળ છે, આત્મા આનંદનું ફળ એ નથી. ભગવાન આનંદ સ્વરૂપે પ્રભુ, એનું ફળ તો આનંદ ને શાંતિ હોય. આ જે ફળ કર્મના ઝેરના ઝેર વૃક્ષના ફળ કર્મ છે, વૃક્ષ ઝેર વૃક્ષ છે, જેને છેલ્લું આવે છે સમયસર વિષ વૃક્ષ, 148 પ્રકૃતિ વિષ વૃક્ષ. ગુણ પ્રકૃતિ બંધાયેલી, જશોકીર્તિ બંધાયેલી, એ બધા ઝેરના ઝાડ. એના ફળ તરીકે જે સંયોગ આવે તેની કાંક્ષા ધર્મીને હોતી નથી. જવાબદારી ભારે ભારી, સર ક્યું બહુ. જેણે ભગવાન આત્માના સ્વરૂપની પ્રતીતિને અંતર્મુખની દ્રષ્ટિ થઈ ગઈ, એને કર્મના ફળ રહીના તેની કાંક્ષા એને હોતી નથી. સાધારણ વાત છે, પણ ઘણી ગંભીર ને અંતરની ચીજ છે. સમ્યક દ્રષ્ટિ એ જ્ઞાયક ભાવપણા ભાવમયપણાને લીધે, જ્ઞાયક ભાવ જ હું સુંદર છું, એને બધા કર્મ ફળ. શાતાવદયની સામગ્રી હોય, જશોકીર્તિની સામગ્રી મળે, લોકો વખાણ કરે, અરે નિંદા કરે કર્મના ફળ, એની તેને ઈચ્છા નથી. કીર્તિ કરનારો વખાણ કરનારો એ પણ પૂદગલ નું પ્રણ મન થયું, એમાં પૂદગલ નું પ્રણ એમાં તારે એની વાત બહુ ભાઈ. પરથી ભિન્ન પડેલા ભગવાનને પોતાથી ભિન્ન અનુકૂળ પ્રતિકો ફળોની આકાંક્ષા નથી કે છે. એમ પ્રતિકો ફળ મળ્યો તો દ્વેષ નથી, અનુકૂળ મળ્યો તો રાગ નથી. આવી સમ્યક દ્રષ્ટિની વિતરાગી દ્રષ્ટિ છે. એટલા કહે છે કે ચોથે ગુણતા સરળ સંકેત હોય, વિતરાગી ન હોય. અરે ભગવાન તને ખબર નથી, સમ્યક દર્શન જ વિતરાગ થઈ જાય છે. એ તો સરળ સંકેત કહ્યું હોય તો જરી ઓલો રાગ આવે છે એને લઈને, સંકેત તો વિતરાગ જ. એકલો વિકાસ વિજય છે ને, બહુ વિકાસ વિજય. પહેલે તો આવું હોય વિતરાગતા ન હોય, તો રાગ જ હોય, ટીકડો હોય. હું કાગળ આવ્યા ને સમજાવવા, આ ફેર કાગળ આવ્યો પાસ આપી દીધો. દર્શન જ વિતરાગ થઈ જાય છે. એ તો સરાજ સંકેત કહ્યું હોય તો જરી ઓલો રાગ આવે છે એને લઈને, સંકેત તો વિતરાગ જ. એકલો વિકાસ વિજય છે ને, બહુ વિકાસ સંધિ. પહેલે તો આવું હોય વિતરાગતા ન હોય, તો રાગ જ હોય, ટીકડું હોય. હું કાગળ આવ્યા ને સમજાવવા, આ ફેર કાગળ આવ્યો પાસ આપી દીધો. અરે ભાઈ શું તું કહેવા માંગે છે? એમ કે સંકેત હોય તો પણ રાગી હોય છે, સંકેત વિરાગી સંકેત ચોથે ગુંઠાણે ન હોય. એમ આ તો કે છે સમ્યક દર્શન જ વિતરાગી પર્યાય છે. સમ્યક જ્ઞાની વિતરાગી પર્યાય છે, અને સ્વરૂપમાં આચરણથી પણ વિતરાગી પર્યાય છે. કેમ
કે વસ્તુ ભગવાન વિતરાગની મૂર્તિ જ્ઞાન ભાવપણા ને લીધે વિતરાગ સ્વરૂપ છે, એની દ્રષ્ટિએ જ્ઞાન થયા. એની પર્યાયમાં તો વિતરાગી જ પર્યાય પ્રગટે. રાગ છે એની સ્થિર નથી, એની એને કાંક્ષા નથી. આ એના ફળ તરીકે સાવ રાજ ચક્રવર્તી નું મળે તો કાંક્ષા નથી. કઈ વાત છે? સોળ હજાર દેવ સેવા કરે, હા હા, 96,000 સ્ત્રીઓ, 32,000 દીકરીઓ, 32,000 જમાય, 64,000 દીકરા. હું તો એક ન્યાય ભાવ છું, એકડે એક ને બગડે બે બીજા મારા છે, તમે મીઠા છે. હા હા, જેની વાત છે ભાઈ, જન્મ મરણ રહીત થવાની દ્રષ્ટિ પહેલી મૂળ જ રકમ બહુ આકરી છે, સમજાણું. પછી ઓલી ફીર થવાની વાત અંદર માં ચારિત્ર એ તો અલૌકિક વાત છે. અને એ ચારિત્ર કઈ બાહ્યથી પ્રવૃત્તિ છોડે ને ઘટે માટે પ્રવૃત્તિ ચારિત્ર થઈ જાય એમ નથી. અંતર નો ઉગ્ર આશ્રય મે નખીરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય. હા હા, આ કે છે ધર્મી ને કર્મ ફળો પ્રત્યે. હા હા હા, સાતા ઉદય ના પુન ના ઉદય થી ઢગલા ઢગલા. હા હા, એક માગે ત્યાં એક એકવી ઢગલા થાય. ફળો કપડા દાગીના ઢગલા તીર્થંકર ને તો જન્મથી સંકેતી હોય છે, એને દેવો એને દાગીના પહેલા દેવ માંથી લાવીને કપડા દાગીનાથી લાવીને કાંક્ષા નથી. દેવ ઉપનીત દેવથી આપેલા લાવેલા કાંક્ષા નથી. હા હા, કર્મના ફળની કાંક્ષા, આત્માના આનંદના ફળની ભાવના આગળ કર્મના ફળની કાંક્ષા હોતી નથી. અરે આવી વસ્તુ છે ભાઈ, એનું એનું જ્ઞાન તો કરે કે આ ચીજ આવી છે, એ ચીજ કેવી છે, કેમ થાય ને એનું શું હોય ત્યારે શું હોય છે એની ખબર નથી, અને એને ધર્મ થઈ જાય. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી એક વસ્ત્રનો કટકો પણ ન રાખે અને હજારો રાણીને છોડીને બેઠો હોય, અને છતાં તેની દૃષ્ટિમાં ભગવાન ન્યાયક છે તે આવ્યો નથી, તે બધો કુગરો મિથ્યા દ્રષ્ટિના સંયમી છે. કારણ કે આમ ભાવના નથી એને અંતરની, એટલે કાંક્ષા બાર એને હોય છે. અને ધર્મીને ઢગલા પડે બહારના વિષયોના શબ્દો રૂપ રસમાં, છતાંય તો જડ છે, ઇન્દ્રિયનો વિષય છે, એ મારો વિષય નહીં. હા હા હા, એને એવા ચક્રવર્તીના ગંજ નવ નિધાન જેને કરી, નિધાન દીર દેવ અધિષ્ઠાતા, અને કલ્પે એ પ્રમાણે ત્યાં પ્રગટે નિધાનમાંથી. હા હા, કારણ કે ઈચ્છા નથી, કાંક્ષા નથી. ભગવાન આનંદના નાથને જ્યાં વધારવો છે શુદ્ધિમાં, એમાં આ કાંક્ષા ક્યાં હોય? મલિન ભાવ. હા હા, બધાય કર્મ ફળ શબ્દ એમ લીધો છે ને, બધાય શબ્દ છે ને, પછી જાય તો અસાતાનું ફળ હોય, કાં તો સાતાનું ફળ હોય, પુણ્યનું ફળ હોય કે પાપના ફળ. હા હા, સંકેતિ નિર્ધન હોય, અંતરદ્રષ્ટિ સઘન છે, ભાઈમાં 5-25 રૂપિયા ન હોય. હા હા,
ને એક ટંગ માન માન ક્યાંકથી મોકતું હોય, ખાતો હોય, છતાં નિકાંક્ષ. હા હા, મારો પ્રભુ આનંદ સ્વરૂપ, આનંદનો ઢગલો મોટો જ્યાં ફાટ્યો છે અંદર માંથી દર્શનમાં આવ્યો છે. હવે એને પરનિકાંક્ષા ક્યાં છે? હા, આવી સરચું છે. તથા બધા વસ્તુ ધર્મો પ્રત્યે, શું કે છે? કર્મ ફળો પ્રત્યે અને બધી વસ્તુઓ પ્રત્યે, આત્મા સિવાયના અન્ય ધર્મો પ્રત્યે અને વસ્તુના બીજા સ્વભાવ પ્રત્યે, બધા વસ્તુનો સ્વભાવ ચાહે તો દુર્ગંધ સુગંધ આદિ ગમે તે હો, સ્વરૂપ કુરૂપ આદિ, હા, વસ્તુના સ્વભાવ જે છે તેના પ્રત્યે કાંક્ષાનો અભાવ હોવાથી, હા હા, બધેથી કાંક ઈચ્છા ઉડી ગઈ છે. બે વાત થઈ, બધાય કર્મ ફળો, બધાય કર્મ ફળો જોયું. હા, તીર્થંકર ને કર્મ ફળ નું કઈ કહેવાતું નથી, એ તો કેવળી થાય ચાલે આવે, છતાં તેને એના ફળની ભાવના નથી. હા હા, વસ્તુ ધર્મ અને બધી વસ્તુઓ જેનો જે સ્વભાવ છે તે તે પ્રકારનો તેનો ધર્મ. હા હા હા, ધર્મ એટલે તેની દશા, તેની કાંક્ષાનો અભાવ હોવાથી, એ બધા પ્રત્યે ઈચ્છાનો અભાવ હોવાથી નિકાંક્ષ છે. હા હા હા, હરિ ચક્રવર્તી હોય હજાર સેંકડો રાણીને પણ એડરું કે નિકાંક્ષ છે, એની રુચિ નથી ને? રુચિ તો અહીં જાણી છે. હા હા, અજ્ઞાની ને કઈ ત્યાગ છે બધું રાણીઓ હજારનો, છતાં રુચિ ત્યાં જામી છે રાગમાં. રાગ વિનાનો ભગવાન તો જોયો નથી એને. સમજાણું કઈ? એને અભાવ હોવાથી નિકાંક્ષ છે, તેથી તેને કાંક્ષાક્રમ બંધ થતો નથી. ઈચ્છા જ નથી પર નહીં, પછી એને ઈચ્છા કરતી બનશે છે નહીં. હા હા, પરંતુ નિર્દરા છે એ, આવી કર્મનો સાતાનો ઉદય કે સાતાનો એ બધું ફરી જાય છે. તેનો તેને સ્પર્શ પણ નથી. હા, આત્મે નરકનો માર્ગી સમ્યક દ્રષ્ટિ ઓકે છે, નિકાંક્ષ છે. ક્યાંયથી હું નીકળીને માણા થાઉં ત્યાં મને ઠીક પડે એ કાંક્ષા એને નથી. હા હા, આખું કામ ભાઈ સમ્યક દર્શન અને એના પરિણામની જાત અને એનો વિષય કાંક્ષાક્રત બનતો નથી પરંતુ નિર્દ્રા છે. હા હા, એ બધો સમ્યક દર્શનની પ્રતાપ તેનો છે, વિશેષ કહેવાય.